ગ્રાહક સંદર્ભે આની મુખ્ય જે આપણે છે ગ્રાહક જાગૃતિ સંદર્ભની અંદર જે ગ્રાહક જાગૃતિ સંદર્ભની અંદર ઉત્પાદકો કે વિક્રેતાઓ ગ્રાહકોનું શોષણ ન કરે અથવા શોષણ થતું અટકાવવા માટે કેટલી કાયદાધીન સરકારી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે જે ઉત્પાદકો અને વેપારીઓને એ વસ્તુ શુદ્ધ સ્વરૂપની અંદર મળે છે એની ખાતરી બદલ પ્રમાણિત કરી આપતી આ સંસ્થા છે. આપણે એનું ચિત્ર પણ જોયું હતું અને આ સંસ્થા એ જે તે ઉત્પાદક અને વેપારીને માનક ચિહ્નો પૂરા પાડે છે. આ સંદર્ભે જુદા જુદા શહેરની અંદર અને ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જે સંસ્થા સ્થાપવામાં આવી છે તેની અંદર જે જુદી જુદી સંસ્થાઓ છે કાયદાધીન એમાં પહેલી છે ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થાની સ્થાપના ગ્રાહકોને શુદ્ધ સ્વરૂપની અંદર વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તે માટે આ ચિહ્ન ISI માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના 1947 સમયગાળા દરમિયાન સ્થાપના થયેલી છે અને એને પાછળથી ફેરફાર થયો અને એ સંસ્થાને 1986 સમયગાળા દરમિયાન નામ બદલી નાખવામાં આવ્યું. ISI બદલે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે એને ટૂંકમાં BIS નામથી હવે ઓળખવામાં આવે છે. જે મોટાભાગે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સની જે પ્રોડક્ટ છે એની ઉપર આ માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે. બીજી એવી સંસ્થા એટલે એગ માર્ક નામનો માર્કો છે એ મોટાભાગે ખેતી આધારિત પેદાશો આ ઉપરાંત પશુપાલન એટલે કે પશુ પેદાશો દાખલા તરીકે ખાંડદાણ વગેરે બાગાયતી ફળ ફળાદી વગેરે વન પેદાશો તો એમાંથી જંગલમાંથી પ્રાપ્ત થતી કોઈ પણ ચીજ વસ્તુ હશે એ ઔષધિ હોય તો પણ એ વન પેદાશમાં ગણાય. તો ખેતી અને ખેતી આધારિત આવી બધી જ પ્રકારની વસ્તુઓ ઉપર એક માર્ક નામનો માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે. હવે આપણે જે યાદ રાખવાનું છે આ મહત્વનું છે કે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા જેને ટૂંકમાં DMI નામથી ઓળખવામાં આવે છે અને આ સંસ્થા આ માર્કો મારવા માટેની છૂટ આપે છે એટલે કે પરવાનો આપે છે. તો મોટાભાગે આ પ્રકારનું ચિહ્ન જોવા તમને મળે તો સમજવાનું કે ખેતી અને ખેતી આધારિત ચીજવસ્તુઓ ઉપર આ એક માર્ક નામનો માર્કો મારવામાં આવે છે. ત્યાર પછી આવે છે સોનાની શુદ્ધતા દર્શાવતો લોગો અથવા એને માર્કો પણ કહી શકાય. જ્યારે ગ્રાહક સોનું અને ચાંદી જેવી ચીજવસ્તુઓ ખરીદવામાં જાય અને ખરીદી કરતી વખતે છેતરાય નહીં, વેપારીઓ તેને શોષણ ન કરે અથવા છેતરીને તે માટે જુદા જુદા કેન્દ્ર સરકાર દ્વારા લોગો જે મારવામાં આવે છે એમાં સોનાની શુદ્ધતાની ખાતરી આપતો જે માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે એને કહેવામાં આવે છે એક માર્ક. તો આ જે એક માર્ક એટલે હોલમાર્ક અહીં લઈશું આપણે, હોલમાર્ક નામનો માર્કો છે લોગો છે એ લોગો મારવાની છૂટ આપવામાં આવે છે. સોનું ક્યારે બનાવવામાં આવેલું છે, કેટલા પ્રમાણમાં એ શુદ્ધ છે, એના માટેના કેટલા કેરેટનું સોનું છે, કયા વર્ષના સમયગાળા દરમિયાન એ બનાવવામાં આવેલું છે, એ ઉત્પાદન કરનારનો લોગો કયો છે, બરાબર ચિહ્ન કયું છે, એની ખાતરી બદલ આ સોનાની શુદ્ધતા દર્શાવવા માટેના લોગો મારવામાં આવે છે. જેમાં જે અહીંયા તમે ચિહ્નની અંદર જોઈશો તો જે લખેલું છે ઘરેણાની અંદર, તો જે છે એ 2008 સમયગાળા દરમિયાન આ ઘરેણું બનેલું છે એવું આપને ખ્યાલ આવી જાય. ત્યાર પછી અહીંયા લખેલું આમ આ ચિત્રથી અહીંયા તમે જોઈ શકો છો, આ એક નમૂનો મેં અહીંયા દર્શાવ્યો છે. દરેક સોનાના ઘરેણા ઉપર આવા લોગા મારેલા છે તો એ છે માનક દર્શક ચિહ્ન. ત્યાર પછી અહીંયા લખ્યું છે 916
कोई पण सोनू छे ए शुद्ध स्वरूप नी अंदर सोनू के आभूषण बनावी शकाता नथी एटले 22 केरेट नू सोनू बनावामां आवे छे अने आ 22 केरेट नू सोनू आमां वपराणुं छे एनी खात्री बदल दरेक घरेणा उपर 916 नंबर लखेला छे बराबर तो आपने खबर पड़े कि 22 केरेट नू आभूषण के घरेणा बनेला हशे तो यानी सोना की खातरी बदल आ प्रकार मानक चिन्हों से ये आ संस्थाओं द्वारा ये पूरा पाड़वामां आवे छे अने आ संस्था राजकोट अने वडोदरानी अंदर गुजरात में केन्द्र सरकार द्वारा सोना ने शुद्ध करवा माटे जे संस्था से ये संस्था नु चित्र आपणे जोई शकीए छीए हवे 2021 थी फरजियात आ जो सोनानो सिम्बोल मानक चिन्ह न हो तो वेपारी सोनू वेची शकशे नहीं 15 के 26 जान्युआरी 2021 थी आ हवे कायदो फरजियात थई गयो छे एटले हवे होलमार्क वगरनू एक पण घरेणा छे एनू वेचाण वेपारीओ करी शकशे नहीं एटले आ फरजियात थई गयुं छे आ वर्षथी हवे जूना घरेणा छे एक वर्षनी अंदर एमने होलमार्कनी अंदर परिवर्तित करवा पड़शे ત્યાર પછી આવે છે FPO આ પ્રકારનો માર્કો છે એ જામ ફ્રૂટ જ્યુસ કેન કે તેની અંદર પેકિંગ કરીને ટીનની અંદર બનાવી અને પેક કરેલા ફળો અને શાકભાજીના કોઈ પણ ઉત્પાદિત કરેલી વસ્તુઓ છે તેના પ્રકાર તેની ચીજવસ્તુના ઉત્પાદન પર FPO આ પ્રકારનો લોગો છે એ મારેલો હોવો જોઈએ ઈ ન હોય તો એમાં ભેળસેળ છે એવી આપણે અંદાજ કરી શકીએ છીએ તો આ માર્કો છે એ વિવિધ પ્રકારના ફ્રૂટો છે વિવિધ પ્રકારના જે કેન ટીન છે ત્યાર પછી પેક કરેલી કોઈ પણ ફળ ફળાદીની ચીજ વસ્તુઓ છે દાખલા તરીકે જ્યુસ છે પછી વિવિધ પ્રકારના ફળનો રસ છે તો એ પેકિંગની અંદર FPO નામનો માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે ત્યાર પછી આવે છે ISI આપેલી આપણે જોયું કે સંસ્થાની સ્થાપનાના સમયગાળા દરમિયાન ફરી જોઈએ ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશકો રબર પ્લાસ્ટિકની બનાવટો સિમેન્ટની ધાતુઓ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો પર ISI નામનો માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે આપણે કોઈ પણ તમે ટ્યુબલાઇટ જુઓ કે પ્રોજેક્ટર જુઓ ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ વસ્તુ હોય તેની અંદર આ પ્રકારનો માર્કો મારવામાં આવે છે જે પ્રમાણિત થયેલી છે એ ખાતરી આપણને આપે છે તો એ છે ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ત્યાર પછી લઈએ હુલ માર્ક આ પ્રકારનો સિમ્બોલ તમને જોવા મળે તો આપણને ખબર પડી શકે કે ઊન અને ઊનની બનાવટો ઉપર આ પ્રકારનો લોગો લગાવવામાં આવે છે અથવા ઊનમાંથી બનાવવામાં આવેલી કોઈ પણ વસ્તુ દાખલા તરીકે વસ્ત્રો છે કપડાઓ છે પોશાક આપણે એને કહીએ છીએ તો તેની ઉપર જો આ પ્રકારનો લોગો જોવા મળે તો સમજવાનું કે આ ઊનમાંથી બનેલી પ્રમાણિત થયેલી વસ્તુ છે એની ખાતરી આપણને આપે છે ત્યાર પછી આવે છે MPO માંસ મટનની પેદાશો અને તેનામાંથી બનાવવામાં આવતી જુદા જુદા પ્રકારની જે ચીજવસ્તુઓ છે તે ચીજવસ્તુઓ ઉપર આપણે મોટાભાગે જે માર્કો છે એ MPO નામનો માર્કો મારવાની છૂટ આપવામાં આવે છે આપણે બરાબર યાદ રાખશું MPO માંસ મટનની ચીજવસ્તુઓ ઉપર ત્યાર પછી HACCP હેક એને કહેવામાં આવે છે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ આ એનું આખું નામ છે જેને ટૂંકમાં આપણે હેકના નામથી ઓળખીએ છીએ આ માર્કો છે તે તૈયાર કરેલા ખોરાક ઉપર મારવાની છૂટ આપવામાં આવે છે કે એ વસ્તુઓ પ્રમાણિત થયેલી છે એની ખાતરી બદલ મોટાભાગે આ ત્રણ પ્રકારના આપણે જે સિમ્બોલ અહીં જોવો છો તમે એ સિમ્બોલ મોટાભાગે વિવિધ પ્રકારની લ્યુબ્રિકેન્ટ ઓઇલ હોય તો ઓઇલની અંદર પણ આવા માર્કો જોવા મળશે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ખોરાક સંબંધિત બનાવવામાં આવેલી હોય તો પણ આ માર્કો મારેલો હોય છે ECO ઇકોના નામથી જેને ઓળખવામાં આવે છે એ માર્કો એટલે
साबु डिटर्जंट कागर लुब्रिकेंट त्यार पछी लुब्रिकेंट ऑयल पेकेजिंग जिंगा मोटा भागे वस्तु पेकिंग करी अने ई मटेरियल नी अंदर पेकिंग थतु होय ई बधी मटेरियल रंग रसायण विविध प्रकारना पाउडर कोटिंग विविध प्रकारनी बेटरीओ सौंदर्य प्रसाधनना जे साधनो छे તે લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ત્યાર પછી ચામડાની કોઈ પણ વસ્તુ હોય ચીજ વસ્તુઓ જે બનાવવામાં આવે છે ચામડામાંથી એ બધા ઉપર આ પ્રકારનો માર્ક હોય છે ઇકો માર્ક પ્લાસ્ટિકની કોઈ પણ ચીજ વસ્તુઓની બનાવટ છે તો આ પ્લાસ્ટિકના સિમ્બોલની અંદર તમે જોઈ શકશો કે આવા પ્રકારનો નાનો એવો સિમ્બોલ જોવા મળે છે નાનો એવો ઘડો હોય એ માટીનો હોય અને એ માટી તૂટી અને માટીની અંદર ભળી જાય એટલા માટે આ માર્કો મારવાની છૂટ એ પ્રમાણિત વસ્તુના સંદર્ભની અંદર છે એ ખાતરી બદલ આ પ્રકારનો માર્ક મારવાની છૂટ આપવામાં આવે છે તો એ છે આ પ્રકારની ECO નામનો માર્કો